Good morning, students. In this lecture, our topic is directory and file structures. So, first of all, introduction, what you will learn, WP admin, WP content, WP include index.php, license.txt, readme.html, WP blog header.php, XML RPC.php, WP config.php. So, આજે આપણે શીખીશું કે ડિરેક્ટરી એન્ડ ફાઇલ સ્ટ્રક્ચર જે તમે ઇન્સ્ટોલ કર્યું છે વર્ડપ્રેસ એના પછી વર્ડપ્રેસ તમે જ્યારે સી ડ્રાઈવની અંદર વેમ્પની અંદર WWW ની અંદર જે ફોલ્ડર્સ અને ફાઇલ સેવ કરવામાં આવે છે વર્ડપ્રેસની અંદર જે ફોલ્ડર અને ફાઇલ આવે છે એ આપણે આજે શીખીશું. એ શેના માટે છે? Introduction. The WordPress software package contains many different files and folders. WordPress software package છે જેની અંદર ઘણી બધી અલગ અલગ files અને folders આપેલા છે. The directory structure is the organization of files into the hierarchy of folders. Directory structure છે એ એક પ્રકારનું ફાઇલનું organization છે, એટલે કે hierarchy છે તમારા ફોલ્ડરની. Open in your computer, this PC, C drive, WAMP, WWW, and WordPress. જ્યારે તમે ઓપન કરશો કમ્પ્યુટરની અંદર this PC ની અંદર C drive, C ડ્રાઈવમાં WAMP ફોલ્ડર પર ક્લિક કરીને WWW ફોલ્ડર પર ક્લિક કરી અને WordPress ફોલ્ડર પર ક્લિક કરશો તો તમને આ સ્ટ્રક્ચર શો કરવામાં આવશે. નોટિસ દેટ દેર આર 3 સબ ડિરેક્ટરી. That is WP admin, WP includes and WP content. ત્રણ સબ ડિરેક્ટરી છે એની અંદર વર્ડપ્રેસ ની અંદર. WP admin છે, WP includes છે અને WP content છે. ત્રણ ડિરેક્ટરી છે અને બાકી બધી ફાઇલ્સ છે. It describes how files are arranged for an application. ઇસુ ડિસ્ક્રાઇબ કરે છે કે તમારી ફાઇલ કેવી રીતે અરેન્જ થાય છે એપ્લિકેશન માટે. The hierarchy is similar to a tree structure. Hierarchy છે એક પ્રકારનું tree structure છે. The core WordPress files and directories are shown in following snapshot. જ્યારે તમે આ ફોલ્ડર ઉપર ક્લિક કરો છો એટલે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળે છે કે જેમાં ત્રણ ફોલ્ડર છે, WP admin, WP content અને WP includes. બાકી .htaccess, index, license, readme, WP activate, WP blog header, WP comments post, config, config sample, cron, links, opml, load, login, mail, settings, sign up, trackback અને XML RPC. તો આવી અલગ અલગ પ્રકારની ફાઇલ્સ તમને જોવા મળે છે. ત્રણ ફોલ્ડર મેઇન છે જેની અંદર એડમિનિસ્ટ્રેટરના ટૂલ્સ છે બધા, કન્ટેન્ટ છે, ડબલ્યુપી કન્ટેન્ટ ફોલ્ડર છે અને ડબલ્યુપી ઇન્ક્લુડ્સ ફોલ્ડર છે. તો એક પછી એક આપણે જોઈએ કે આ બધા ફોલ્ડર અને ફાઇલની અંદર શું આવેલું છે. વોટ યુ વિલ લર્ન, તમે શું શીખીશો? વેર વર્ડપ્રેસ સ્ટોર્સ ઇમેજીસ એન્ડ અધર મીડિયા ધેટ યુ અપલોડ. કઈ જગ્યાએ વર્ડપ્રેસ ઇમેજીસ અને બીજા પ્રકારની મીડિયા ફાઇલને અપલોડ કરે છે? Where WordPress stores themes and plugins. WordPress themes and plugins ને ક્યાં સ્ટોર કરે છે? Where the WordPress configuration file is located. કઈ જગ્યાએ તમારી WordPress configuration file આવેલી છે? The first folder છે તમારું WP admin. The admin tools are powered by this folder. Admin ના tools જે છે એ આ folder થી control કરવામાં આવે છે. As its name indicates, these deals with the administrator. નામ ઉપરથી જ ખબર પડે છે કે આ ફોલ્ડર છે એડમિનિસ્ટ્રેટર માટેનું છે. The main file inside this directory is admin.php. આ ડિરેક્ટરીની અંદર પણ ઘણી બધી ફાઇલ્સ છે અને એ ફાઇલની અંદર મેઇન ફાઇલ જે છે એ છે wp-admin.php. It enables the connection to the database, displays the WordPress dashboard, and performs any other number of key functions such as checking if any given user is in fact the admin.
તમને ડેટાબેઝ સાથે કનેક્ટ કરે છે, તમને વર્ડપ્રેસના ડેશબોર્ડને શો કરે છે, કોઈ પણ ફંક્શન્સને તમે પરફોર્મ કરો છો તો એ તમને સેવ સ્ટોર કરે છે. તમારા કોઈ પણ ફંક્શન્સને તમે જ્યારે ક્રિએટ કરો છો, જેમ કે પોસ્ટ ક્રિએટ કરવી, પેજીસ ક્રિએટ કરવા, કમેન્ટ્સ આપવી, એ કાંઈ બી ફંક્શન્સ તમે વર્ક કરો છો ત્યારે એના એને સ્ટોર કરવાનું કામ કેમાં થાય છે, તો ડબલ્યુપી એડમિન ફોલ્ડરની અંદર. નેક્સ્ટ આવે છે ડબલ્યુપી કન્ટેન્ટ ફોલ્ડર. ધ નેક્સ્ટ ફોલ્ડર વી આર ગોઈંગ ટુ સી ઇઝ ધ ડબલ્યુપી કન્ટેન્ટ. નેક્સ્ટ ફોલ્ડર આપણે જોઈએ છે જે છે ડબલ્યુપી કન્ટેન્ટ. The themes and plugins are familiar to every WordPress user. દરેક WordPress user માટે themes અને plugins છે જાણીતા હોય છે. These are stored inside this directory. જે theme અને themes and plugins છે એ આ directory ની અંદર સ્ટોર થાય છે. Plugins એટલે શું? The plugins are used to add more functionality to WordPress site. વધારે ને વધારે તમારે જ્યારે ફંક્શનાલિટી એડ કરવી હોય છે ત્યારે તમે વર્ડપ્રેસ સાઇટની અંદર પ્લગઇન્સનો યુઝ કરો છો. પ્લગઇન્સ કેન ઓફર કસ્ટમ સેટઅપ ટુ ધ વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન, વાઇલ ધ ડિફોલ્ટ વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન ઇઝ ડિઝાઇન ટુ બી લાઇટ વેઇટ. પ્લગઇન્સ એ કસ્ટમ સેટઅપ ઓફર કરે છે, આપે છે, વર્ડપ્રેસ ઇન્સ્ટોલ માટેનું કસ્ટમ સેટઅપ આપે છે કે જેના દ્વારા તમે તમારી એપ્લિકેશન, તમારી વર્ડપ્રેસની એપ્લિકેશનને લાઇટ વેઇટ ક્રિએટ કરી શકો. જે લાઇટ વેઇટ મીન્સ એને લોડ કરવા માટેનો ટાઈમ ઓછો લાગે જ્યારે રન કરાવો ત્યારે. નેક્સ્ટ થીમ. ધ વર્ડપ્રેસ થીમ્સ પ્રોવાઈડ ધ ગ્રાફિકલ ઇન્ટરફેસ ટુ ધ વેબસાઇટ. વેબસાઇટનું ગ્રાફિકલ ઇન્ટરફેસ તમને શો કરે છે તો એ છે વર્ડપ્રેસ થીમ્સથી શો થાય છે. There are many files that work together to achieve this. Ghani badi files ani andar raheli chhe. The themes and plugins are the major parts in the WP content directory. Major parts se WP content directory no. Baki tame kai pan upload karo cho, language select karo cho, e pan ani andar WP content ma store thai chhe. Themes chhe tamaro graphical interface etla mate kevay chhe kem ke tamari site kevi look and feel kevu hoy chhe. એ તમારા થીમ ઉપરથી ડિસાઇડ કરવામાં આવે છે. જે થીમના તમે મેનો કઈ જગ્યાએ શો કરવા છે, વિડજેટ્સ કઈ જગ્યાએ શો કરવા છે, બેકગ્રાઉન્ડ કલર શું આપવો છે, એ દરેક વસ્તુ થીમ્સથી ડિપેન્ડ કરે છે. જેટલી જે પ્રકારની એપ્લિકેશન તમે ક્રિએટ કરો છો એ પ્રમાણેની તમારે થીમ સિલેક્ટ કરવાની રહે છે. ફોર એક્ઝામ્પલ, ઓર્ગેનાઇઝેશન તમારી કોલેજ હોય, કોલેજને રિલેટેડ તમે એપ્લિકેશન બનાવતા હોય તો થીમ્સ તમારે કોલેજ રિલેટેડ ચૂઝ કરવી પડે છે. જ્યારે તમે કોઈ ઓનલાઈન શોપિંગ માટેની સાઇટ બનાવતા હોવ છો તો એના માટેની થીમ અલગ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે ઓનલાઈન શોપિંગ માટે જ હોય છે. નેક્સ્ટ ફોલ્ડર છે ડબલ્યુપી ઇન્કલુડ. ધ ડબલ્યુપી ઇન્કલુડ ઇઝ ધ ફાઇનલ ટોપ લેવલ ફોલ્ડર એન્ડ ઇઝ લાર્જ ઇન સાઇઝ. ડબલ્યુપી ઇન્કલુડ ફોલ્ડર છે ફાઇનલ ત્રણ ફોલ્ડર માંના એમાંનું છેલ્લું ફોલ્ડર છે અને એની સાઇઝ સૌથી વધારે છે. ડબલ્યુપી ઇન્કલુડ્સ ઇઝ વોટ ઇનેબલ્સ ધ સાઇટ ટુ રન. ડબલ્યુપી ઇન્કલુડ્સમાં તમારી સાઇટ કેવી રીતે રન થાય છે એને ઇનેબલ કરે છે. ધીસ ફોલ્ડર ઇઝ વેર મોસ્ટ ઓફ ધ વર્ડપ્રેસ કોર ફાઇલ્સ આર સ્ટોર્ડ. આ ફોલ્ડર એવું છે કે જેની અંદર બધી જ વર્ડપ્રેસની કોર ફાઇલને સ્ટોર કરવામાં આવે છે. A fresh WordPress install will include over 140 different files in the main directory and 14 different folders including certificates, fonts, JS, JavaScript file, theme compact and widgets. WordPress જ્યારે તમે ઇન્સ્ટોલ કરી છો એની અંદર અલગ અલગ પ્રકારની 140 ફાઇલ ઇન્ક્લુડ કરવામાં આવે છે મેઇન ડિરેક્ટરીમાં, અને 14 અલગ અલગ ફોલ્ડર છે જેમાં આવે છે સર્ટિફિકેટ્સ, ફોન્ટ્સ તમારે કેવા રાખવા છે એ ફોન્ટ્સ, JS એટલે જાવાસ્ક્રિપ્ટ, થીમ કોમ્પેક્ટ અને વિજેટ્સ ના અલગ અલગ ફાઇલ્સ તમારી સ્ટોર કરવામાં આવે છે. ધીસ સબ ફોલ્ડર્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ એઝ ધ ફાઇલ ઇન્ક્લુડેડ ઇન ધ મેઇન ફોલ્ડર સચ એઝ ફંક્શન્સ ડોટ PHP.
डब्ल्यूबी इंक्लूड नी अंदर सौथी मेन फाइल जे छे ए छे फंक्शंस डॉट पीएचपी. दिस फाइल इज अ पार्ट ऑफ वर्डप्रेस कोर एंड इट कम्स विद अ लॉट ऑफ द फंक्शंस दैट इनेबल द वर्डप्रेस इंस्टॉलेशन टू वर्क. आ फाइल छे वर्डप्रेस नी कोर फाइल छे, कोर फाइल नी एक छे અને જેની અંદર અલગ અલગ પ્રકારના ફંક્શન્સ રહેલા છે કે જેનાથી તમારું વર્ડપ્રેસ ઇન્સ્ટોલ થઈ ગયા પછી કેવી રીતે કામ કરે છે એ સ્ટોર કરવામાં આવે છે. એઝ એન એક્ઝામ્પલ, સમ લાઇન્સ ઓફ કોડ વિલ બી સીન વેન યુ ઓપન ધ ફાઇલ ઓન ધ ટેક્સ્ટ એડિટર એન્ડ ધે આર જસ્ટ અ રેગ્યુલર ફંક્શન મીન્ટ ટુ ટ્રાન્સફોર્મ ડેટ્સ ઇન્ટુ ડિફરન્ટ ફોર્મેટ્સ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અલગ અલગ એક પ્રકારનો કોડ જે તમે ફાઇલને ઓપન કરો છો, ટેક્સ્ટ એડિટર ફાઇલને ઓપન કરો છો, એટલે ઘણી બધી લાઇનનો કોડ જનરેટ થાય છે અને એ જે જનરેટ થાય છે એ આ ફોર્મેટમાં અલગ અલગ ફોર્મેટ અને અલગ અલગ ડેટ વાઇઝ સ્ટોર થાય છે ડબલ્યુપી ઇન્ક્લુડ્સ ફાઇલની અંદર. નેક્સ્ટ આવે છે ઇન્ડેક્સ ડોટ પીએચપી. ધ ઇન્ડેક્સ ફાઇલ્સ લોડ્સ એન્ડ ઇનિશિયલાઇઝિસ all your WordPress files when a page is requested by the user. જ્યારે page request કરવામાં આવે છે user દ્વારા ત્યારે આ file load કરવામાં આવે છે સૌથી પહેલા. જ્યારે પણ WordPress ની file ને user દ્વારા request કરવામાં આવે છે ત્યારે પહેલી જે file load કરવામાં આવે છે એ છે index.php. This page is the entry page to the entire site. Akha site ni entry page che index.php. Every time anyone requests a page from your site, they call the index.php. Darek vakte koi pan vyakti page ne request karse site mathi page ne request karse tyare pehli je file call karvama aave che e je index.php. નેક્સ્ટ આવે છે લાયસન્સ ડોટ ટીએક્સટી. આ ફાઇલ છે જેની અંદર વર્ડપ્રેસ ની લાયસન્સ ફાઇલ ને સ્ટોર કરવામાં આવે છે. ધીસ ઇઝ ધ વર્ડપ્રેસ લાયસન્સ ફાઇલ. ધ વર્ડપ્રેસ ઇઝ અ ફ્રી સોફ્ટવેર એન્ડ ઇઝ લાયસન્સ્ડ અંડર ધ જનરલ પબ્લિક લાયસન્સ એઝ પબ્લિશ્ડ બાય ધ ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન. વર્ડપ્રેસ છે ફ્રીલી સોફ્ટવેર છે અને એનું લાયસન્સ છે જનરલ પબ્લિક લાયસન્સ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલું છે જે ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશને પબ્લિશ કરેલો છે. નેક્સ્ટ છે readme.html. ધીસ કોર ફાઇલ કન્ટેન્સ ધ ઇન્સ્ટ્રક્શન ટુ ધ યુઝર એઝ ઇટ્સ નેમ ઇન્ડિકેટ્સ. નામ ઉપરથી જ કહે છે કે તમારે readme.html ઇટ મીન્સ સોફ્ટવેર જ્યારે ઇન્સ્ટોલ કરો છો તો સૌથી પહેલા તમે આ ફાઇલને ચેક કરો છો. શેના માટે? તો યુઝરને કોઈ ઇન્સ્ટ્રક્શન્સ આપેલી હોય તો એ આ ફાઇલની અંદર આપેલી હોય છે. નેક્સ્ટ આવે છે WP બ્લોગ હેડર ડોટ PHP. આ ફોલ્ડરની અંદર બધા જ HTTP હેડર્સ રહેલા છે. HTTP મીન્સ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ. તો એના હેડર્સ જે છે એ આ ફોલ્ડરની અંદર રહેલા છે. નેક્સ્ટ આવે છે XML RPC.php. XML RPC.php ફાઇલની અંદર વર્ડપ્રેસ જે યુઝ કરે છે ઇન્ટરફેસ RPC ઇન્ટરફેસ એ આની અંદર યુઝ કરવામાં આવે છે અને સ્ટોર કરવામાં આવે છે. વર્ડપ્રેસ યુઝિસ એન XML RPC ઇન્ટરફેસ. વર્ડપ્રેસ હેઝ ઇટ્સ ઓન ઇમ્પ્લિમેન્ટેશન ફોર વર્ડપ્રેસ સ્પેસિફિક ફંક્શનાલિટી ઇન એન API કોલ્ડ ધ વર્ડપ્રેસ API. અલગ અલગ પ્રકારની વર્ડપ્રેસ છે એ સ્પેસિફિક ફંક્શનાલિટીને પ્રોવાઈડ કરે છે કે જે તમારું એક APIમાં સ્ટોર થાય છે. API મીન્સ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ અને એને કહેવાય છે વર્ડપ્રેસ API. This should be used when possible and your client should use the API variants beginning with the WP prefix. જે ક્લાયન્ટ છે એ તમારા API ને સ્ટોર કરે છે તો એનું સ્ટાર્ટિંગ જે પ્રિફિક્સ આપે છે એ WP થી સ્ટાર્ટ થયેલું હોવું જોઈએ. XML RPC functionality is turned on by default since WordPress 3.5. In previous versions of WordPress, XML RPC was user enabled. To enable, go to settings, writing, remote publishing and check the box.
પહેલાના વર્ઝન વર્ડપ્રેસના પહેલાનું જે વર્ઝન છે એની અંદર XML RPCની અંદર ઇનેબલ કરવામાં આવે છે, અને જે ઇનેબલ કેનાથી થાય છે તો સેટિંગ્સમાં જઈને રાઇટિંગ ઓપ્શન ઉપરથી રિમોટ પબ્લિશિંગને ઉપરથી જે ટિક માર્ક્સ છે એ તમારે કરવું પડે છે. નેક્સ્ટ આવે છે wp-config.php. આ ફાઇલ આપણે ઇન્સ્ટોલેશન ટાઈમ સમયે જોઈ કે જેની અંદર તમે ડેટાબેઝને રિલેટેડ ચેન્જીસ કરો છો. ડેટાબેઝનું નામ છે, યુઝર નેમ છે, પાસવર્ડ છે, મેઇન ફાઇલ છે જે તમારા ડેટાબેઝ સાથે કનેક્ટ કરવામાં આવે છે. ધીસ ફાઇલ ઇઝ ધ કન્ફિગરેશન ફાઇલ દેટ યુ એડ ઇટ બિફોર યુ ડુ એન ઇન્સ્ટોલ. ઇટ ઇઝ વન ઓફ ધ કોર વર્ડપ્રેસ ફાઇલ્સ વિચ કન્ટેન્સ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ડેટાબેઝ, ઇન્ક્લુડિંગ ધ નેમ, હોસ્ટ, યુઝર નેમ એન્ડ ઓર પાસવર્ડ. કોર ફાઇલ છે વર્ડપ્રેસની કે જેની અંદર એવી ઇન્ફોર્મેશન રહે છે જે ડેટાબેઝને રિલેટેડ હોય છે, જેમ કે નામ, હોસ્ટ નેમ, જેમ કે લોકલ હોસ્ટ, યુઝર નેમ અને પાસવર્ડ. નેક્સ્ટ આપણે જોઈએ છીએ હવે પ્રેક્ટિકલ. તમે અત્યારે જે જુઓ છો એ ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે જે તમારા સી ડ્રાઈવની અંદર વેમ્પ, વેમ્પમાં www, એમાં આવશે વર્ડપ્રેસ ફોલ્ડર અને વર્ડપ્રેસ ફોલ્ડર. એની અંદર આ ફોલ્ડરની અંદર જેટલી ડિરેક્ટરીઝ છે અને જેટલી ફાઇલ્સ છે એ તમે જોઈ શકો છો, જેમાં ત્રણ મેઇન છે, ડબલ્યુપી એડમિન, ડબલ્યુપી કન્ટેન્ટ, ડબલ્યુપી ઇન્ક્લુડ્સ. ડબલ્યુપી એડમિન ઉપર આપણે ક્લિક કરીએ. એની અંદર CSS નું ફોલ્ડર છે, ઇમેજીસ તમે જે આપો છો એ ઇમેજીસ સ્ટોર થાય છે, ઇન્ક્લુડ્સ છે, જાવાસ્ક્રિપ્ટ ને રિલેટેડ ફોલ્ડર છે, મિન્ટ, નેટવર્ક, યુઝર અને બાકી બધી ફાઇલ્સ છે, આટલા ફોલ્ડર્સ છે. એટલે તમે જે ઇમેજ અપલોડ કરાવો છો એ ઇમેજ આની અંદર સ્ટોર કરવામાં આવે છે. CSS ફાઇલના કાંઈ એટલે સેટિંગ્સ છે એ CSS ફાઇલના ફોલ્ડરમાં સ્ટોર થાય છે. જાવાસ્ક્રિપ્ટ ને રિલેટેડ કંઈ હોય છે કોડિંગ તો JS ફાઇલમાં સ્ટોર થાય છે. એડમિન ફાઇલ છે, admin.php, આ બધી જ PHP ફાઇલ છે. તમે કમેન્ટ્સ એડ કરાવો છો તો કમેન્ટ્સ ને રિલેટેડ છે, પોસ્ટ ને રિલેટેડ હેડર છે, તમે ફંક્શન્સ આપો તો ફંક્શન્સ રિલેટેડ, ફૂટર એડ કરાવો છો તો ફૂટર નો ફાઇલમાં સ્ટોર થાય છે. તો આ છે WP એડમિન ફોલ્ડર. નેક્સ્ટ આપણે જોઈએ છીએ ડબલ્યુપી કન્ટેન્ટ ફોલ્ડર. ડબલ્યુપી કન્ટેન્ટ ફોલ્ડરની અંદર પ્લગઇન્સ, થીમ્સ અને અપલોડ. મેં કીધું હતું એ પ્રમાણે પ્લગઇન્સ છે, પ્લગઇન્સ તમે જે એડ કરાવો છો એ પ્લગઇન્સ આની અંદર બાય ડિફોલ્ટ, તમારે કોઈ કોડિંગ કે એવું કરવાની જરૂર નથી, ડાયરેક્ટલી આની અંદર સ્ટોર થઈ જાય છે. થીમ્સ તમે અત્યારે આ ત્રણ જોવા મળે છે, 2019, 2017 અને 2016. બીજી કોઈ પણ થીમ્સ તમે એડ કરાવો છો તો તમે અહીંયા એને સ્ટોર કરી શકો છો. હવે જે ઇન્સ્ટોલ કરો છો ઓનલાઈન, તો ઇન્સ્ટોલ જો તમારા વર્ડપ્રેસની અંદર ઇન્સ્ટોલ જ્યારે કરાવો છો ત્યારે એ જે ઇન્સ્ટોલેશન કરેલું ફોલ્ડર છે એ અહીંયા સ્ટોર કરવામાં આવે છે. એના માટે પણ index.php ફાઇલને મેન્ટેન કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ છીએ તો અપલોડ્સ. અપલોડ્સની અંદર 2020માં તમે કેટલી ઇમેજીસ અપલોડ કરી છે એ અને કઈ ફાઇલ્સને તમે અપલોડ કરાવો છો એ સ્ટોર કરવામાં આવે છે. પ્લગઇન્સ છે, પ્લગઇન્સની અંદર તમે જે એડ કરાવો છો પ્લગઇન એ અત્યારે AKISMET પ્લગઇન એડ છે, બાકી કોઈ પણ પ્લગઇન્સ તમે એડ કરાવશો તો એ આની અંદર સ્ટોર કરવામાં આવશે. મેઇન ફાઇલ છે તમારી ડબલ્યુપી કન્ટેન્ટ. નેક્સ્ટ આવે છે ડબલ્યુપી ઇન્ક્લુડ્સ. ડબલ્યુપી ઇન્ક્લુડ્સ ફાઇલ ફોલ્ડરની અંદર સર્ટિફિકેટ્સ છે, CSS ફાઇલ છે, કસ્ટમાઇઝ ફોલ્ડર છે, ફોન્ટ્સ તમે ચેન્જીસ કરી શકો આનાથી, આમાં પણ ઇમેજીસ આપેલી છે, તો આ પ્રકારના સેટિંગ્સ આની અંદર આપેલા છે.
નેક્સ્ટ આપણે જોઈએ છે index.php ફાઇલ છે, license.txt ફાઇલ છે, જેની અંદર વર્ડપ્રેસ નું લાયસન્સ પ્રોવાઇડ કરવામાં આવે છે. નેક્સ્ટ છે wp એક્ટિવેટ ફોલ્ડર ફાઇલ, સોરી wp એક્ટિવ એક્ટિવેટ ફાઇલ છે, wp બ્લોગ હેડર ફાઇલ છે, wp કમેન્ટ પોસ્ટ છે, wp કન્ફિગ જેની અંદર આપણે સેટિંગ્સ ચેન્જ કર્યા હતા, જેમાં ડેટાબેઝ નેમ આપતા હતા, MySQL સાથે કનેક્ટ કરવા માટે યુઝર નેમ રૂટ અને પાસવર્ડ બ્લેન્ક. તો એ તમારે અહીંયા સેટિંગ્સમાં જઈને ચેન્જ કરવા પડે છે. આ ફાઇલમાં જઈને wp કન્ફિગ સેમ્પલ ફાઇલ છે, wp લોડ ફાઇલ, wp લોગિન ફાઇલ, wp મેઇલ ફાઇલ, તો અલગ અલગ પ્રકારની ફાઇલ છે જેની અંદર તમે એને સ્ટોર કરાવો છો. જેની અંદર આપણે જોઈએ ફરીથી એક વખત config.php ફાઇલની અંદર તમે જોશો તો તમારા ડેટાબેઝને રિલેટેડ સેટિંગ્સ આપેલા છે, જેમાં તમે ડેટાબેઝને કનેક્ટ કરવા માટે ડેટાબેઝનું નામ અહીંયા પ્રોવાઈડ કરો છો, યુઝર નેમ પ્રોવાઈડ કરો છો અને તમારો પાસવર્ડ પ્રોવાઈડ કરો છો. XML RPC ફાઇલ છે, જેની અંદર XML ને રિલેટેડ ફંક્શન્સ એડ કરવામાં આવ્યા છે. બાય ડિફોલ્ટ કોડ જનરેટ થાય છે, તમારે આ કોડને જનરેટ કરવાની જરૂર પડતી નથી. WP ના રિલેટેડ કોઈ પણ સેટિંગ્સ હોય તો સેટિંગ્સ આનાથી તમે ચેન્જ કરી શકો છો. લોગિન કરવા માટે થઈને લોગિન ફાઇલ જનરેટ થાય છે, જેમાં યુઝર નેમ અને પાસવર્ડ આપેલા હોય છે અને લોગિન તમે કરાવી શકો છો. આ છે તમારું ડિરેક્ટરી એન્ડ ફાઇલ સ્ટ્રક્ચર, જેથી તમે જે વર્ડપ્રેસમાં જે કંઈ બી સેટિંગ્સ આપો છો એ બધા જ સેટિંગ્સ આની અંદર બાય ડિફોલ્ટ સ્ટોર કરવામાં આવે છે. તમારે કોઈ પણ પ્રકારના કોડિંગ કરવાની જરૂર પડતી નથી કે તમારે એને સ્ટોર કરવાની કે સેવ કરવાની પણ જરૂર પડતી નથી. તમે મેનુ ક્રિએટ કરો છો તો એની ફાઇલ અલગથી જનરેટ થાય છે, અને મેનુમાં જેટલા પણ તમે પેજીસ ક્રિએટ કરીને એડ કરાવો છો એ પેજીસને રિલેટેડ ફાઇલ જનરેટ કરવામાં આવે છે. વિજેટ્સ એડ કરશો તો વિજેટ્સને રિલેટેડ ફાઇલ તમારી આ ફોલ્ડરની અંદર સ્ટોર કરવામાં આવે છે. ટૂંકમાં વર્ડપ્રેસની અંદર તમે જે સાઇટ ક્રિએટ કરો છો, જેની અંદર થીમ્સ આપો છો, પ્લગઇન્સ એડ કરાવો છો, તો એને સ્ટોર આ ડિરેક્ટરીની અંદર કઈ જગ્યાએ થાય છે એ મેં તમને બતાવ્યું. ઇમેજીસ અપલોડ કરો છો તો ઇમેજીસ કયા ફોલ્ડરની અંદર આવે છે, તો એ બધા જ ફોલ્ડરની અંદર ફોલ્ડર અને ફાઇલથી તમારું વર્ડપ્રેસ છે એ મેન્ટેન કરવામાં આવે છે, મેન્ટેન થાય છે. આજે આપણે આ ટોપિક ક્લોઝ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને શીખવીશ કેવી રીતે પોસ્ટને ક્રિએટ કરવી, કેવી રીતે પોસ્ટને વ્યૂ કરવી, પોસ્ટ એડિટ કેમ કરવી, પોસ્ટને કઈ રીતે તમારે ડિલીટ કરી શકો, પોસ્ટને કેવી રીતે પબ્લિશ કરવી, પોસ્ટને રિલેટેડ આપણે શીખીશું. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.